જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખ થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયે આપણે જાણીએ છીએ કે ભાઈ આવનારું અઠવાડિયું કેવું હોય છે ઉપાય જાણીએ જ ઉપાય કરીએ જ મળનારા ફાયદાને વધારીએ છે થનારા નુકસાનને ઘટાડીએ તો મિત્રો આજના વિડીયોમાં પણ આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું તમારા માટે શું લઈને આવ્યું છે તો મિત્રો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આવનારું અઠવાડિયું કેવું આગળના સમયનો અનુભવ તમને આ અઠવાડિયામાં ઊંડાણપૂર્વક પોતાની જાતમાં રસ લેતા કરી દે ચોક્કસ આપણે આપણી પોતાની જાતનું ધ્યાન રાખવું જ જોઈએ આ અઠવાડિયામાં આપણા જીવનના દરેક પાસાઓમાં કંઈક નાની મોટી અસરો આવતી દેખાશે સારી પણ અને ખરાબ પણ આ અઠવાડિયામાં છે ને તમને એક અલગ પ્રકારનો લાભ મળવાનો છે તમે જ્યાં કામ કરો છો ને ત્યાં અત્યાર સુધી તમારી પાછળ જે પેલી ખણખોટ થતી હતી કે આ વ્યક્તિ આવા છે આવું છે આ નથી કરતા આ કરે છે એ બધું બંધ થઈ જવાનું છે અને આ અઠવાડિયામાં તમારા સ્વભાવમાં જે બદલાવ આવવાનો છે એનાથી તમારી આજુબાજુના સહકર્મીઓ તમારી નજીક આવશે એક ફાયદો છે આપણા માટે આ અઠવાડિયું વ્યસ્તતા હાબી રહેવાની છે ઘણા બધા કામો એક સાથે કરવા પડશે નિભાવવા પડશે આ અઠવાડિયામાં છે ને તમે વાતચીતથી ઘણા બધા લોકોને પ્રભાવિત કરશો અને પોતાના કામને સરળ કરી લેશો તો આ એક અલગ પ્રકારની કળા તમારામાં ઊભરતી દેખાશે આ અઠવાડિયામાં તમારામાં વાતચીત કરવાની એક અલગ પ્રકારની પદ્ધતિ દેખાશે અને એનાથી તમે ઘણા સારા લાભ લઈ શકશો આ અઠવાડિયામાં લોકો તમારી વાત માનશે તમારી વાતમાં વિશ્વાસ મૂકશે તો આનાથી તમને ખૂબ સારું પરિણામ મળવાનું છે તો આ અઠવાડિયામાં આપણામાં ઊભરતી એક અલગતા એનો લાભ આપણે લેવાનો છે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું રહેશે બહેનો પણ કંઈક નવું કરવાની જે ઈચ્છા ધરાવે છે એ ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાય છે બહુ સરસ રીતે તમે એમાં આગળ વધી શકશો અને જે બહેનો નોકરી કરે છે એ બહેનો પણ પોતાના કાર્યસ્થળ પર નનકડા બદલાવથી ઘણા બધાના દિલ જીતી શકશે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે અને થોડુંક ધ્યાન જો તમે ભણવામાં વધારો છો થોડાક પ્રયત્નો વધારશો તો ખૂબ સારા પરિણામ તમને મળશે તો મિત્રો એક મહત્ત્વનો સમય છે નજીકના સમયમાં તમારી ક્વાર્ટરલી એક્ઝામ્સ આવશે તમારે આપવાની રહેશે એમાં સારું પ્રદર્શન કરવા માટે આપણે અત્યારથી જ જો થોડી મહેનત કરીશું તો સારા પરિણામ લાવી શકશું તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો મેષ રાશિવાળા માટે આ વખતે પીળો કલર ફાયદાકારક રહીને છ નંબરનો અંક ખૂબ સારું પરિણામ લાવી આપે તો મિત્રો હવે સમય થયો છે મેષ રાશિએ કરવાના ઉપાય જાણવાનો મિત્રો પવિત્ર માસ ચાલી જ રહ્યો છે બરાબર તો આપણે હનુમાનજીની પૂજા કરીશું હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવશું બુંદી રેવડી આવો મીઠો પ્રસાદ ભગવાનને ધરાવશું તે સિવાય આ અઠવાડિયામાં કાકા બાપાની સેવા કરજો પૈતૃક સંપત્તિ વેચતા નહીં અને બહેનોએ એક ખાસ ધ્યાન રાખવાનું છે ઘરમાં દૂધ ગરમ કરતી વખતે દૂધ ઉભરાઈને ચૂલા પર ન પડે નહીં તો ઘરમાં મનમોટાવની પરિસ્થિતિઓ બનતી દેખાશે અને મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ અને ગાયત્રી મંત્રનો જપ ચોક્કસ કરજો તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું વૃષભ વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં ભાગ્યનો સાથ મળતો દેખાય છે સુતેલું ભાગ્ય જાગતું હોય ને એવો અનુભવ થશે ચોક્કસ ખૂબ સારા કામો કરવાનો મોકો મળશે ખૂબ સારા કામો કરી શકશો અને સારો લાભ પ્રાપ્ત કરી શકશો આ અઠવાડિયામાં આપણા વેપારમાં અને સામાજિક પ્રવૃત્તિઓમાં સતત વધારો થતો દેખાય છે જે આપણા માટે વ્યસ્તતા લાવે અને સફળતા લાવે આ અઠવાડિયામાં છે ને આધ્યાત્મિકતા પૈસો અને પ્રેમ આ બધી વસ્તુ બારણું ખખડાવીને ઘરમાં આવતી દેખાય છે તમે આગળના સમયમાં જે જે પણ સિદ્ધિઓ મેળવી છે એ સિદ્ધિઓથી પણ તમને ઘણો સારો લાભ મળે જે સારા કર્મ કર્યા છે એનો સંપૂર્ણ લાભ આ અઠવાડિયામાં મળતો દેખાય છે અને આ અઠવાડિયામાં છે ને આગળનું ભવિષ્ય આપણે કેવું બનાવવું છે એ એક ધ્યેય તમે નક્કી કરશો અને એની પર મંડી પડશો ઘણા બધા સારા કર્મ કરનારા અને સારા વિચાર ધરાવનારા વૃષભ રાશિના લોકોને આ અઠવાડિયામાં સફળતા સામે હાથ વેતમાં દેખાય એમ લાગે કે આપણે સફળતાને પકડી લઈએ ચોક્કસ સફળતાને પકડી શકાય છે પણ થોડીક આપણી ધીરજ કામ કરવાનો જે આપણો પ્રયત્ન છે એને આપણે વધારવો પડે ને નજીકની જે સફળતા હોય તેને આપણે પકડવી જોઈએ આ અઠવાડિયામાં આ બધી સફળતાથી તમારી આશાઓ વધતી દેખાય છે અને મિત્રો સૌથી સારી વાત છે પરિવારનો સાથ બહુ સરસ રીતે મળવાનો જ તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણું સારું બહેનો પણ પોતાના પરિવારને બાંધી રાખવામાં સફળ રહેશે પરિવારના નાના મોટા મનમોટાઓના પ્રસંગોને બહુ સરસ રીતે ટાળીને પરિવારની એકતા જાળવી શકશે કામકાજ કરતી બહેનો પણ ખૂબ સારી સફળતા મેળવશે અને પોતાના જીવનમાં આગળ વધશે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું મન એકાગ્ર રાખજો બાકીની ઇતર પ્રવૃત્તિઓમાંથી ધ્યાન હટાવીને અભ્યાસમાં જોડાશો તો આવનારી નજીકની જે પરીક્ષાઓ છે ને એમાં બહુ સુંદર અને સરસ દેખાવ તમે કરશો અને જીવનમાં ખૂબ સારા નામની તમે જે આશા રાખો છો તે તમને મળે તો ચોક્કસપણે વિદ્યાર્થીઓએ પણ બહુ સારી મહેનત કરવાની છે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે વૃષભ રાશિ માટે આ વખતે બ્લૂ કલર રોયલ બ્લૂ કલર તમને ફાયદાકારક રહે અને બે નંબરનો અંક તમને સારી સફળતા અપાવે તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય મા લક્ષ્મીની આરાધના કરજો સફેદ ગાયની ચોક્કસ આપણે સેવા કરીએ તો આપણો શુક્ર સારો થાય વાછરડાવાળી ગાયની સેવા કરીએ તો વધુ સારા પરિણામ મળે વૃષભ રાશિવાળા એ છે ને ગાયની સાથે સાથે બળદની પણ સેવા કરવી જોઈએ તો પણ ખૂબ સારો ફાયદો મળે આ અઠવાડિયામાં રાત્રે થોડીક જુવાર પલાળીને સવારે ગાયને ખવડાવજો તો પણ ફાયદો થશે આ અઠવાડિયામાં મંદિરે રોજ જવું જોઈએ ને કોઈ પણ ધાર્મિક સ્થળે માથું નમાવવું જોઈએ અને પહેરવેશ હંમેશા સારો રાખજો સ્વચ્છ રાખજો એક સફેદ રૂમાલ સાથે રાખશો પરફ્યુમ અત્તર ક્રીમ પાવડર આવા દ્રવ્યોનો ઉપયોગ પણ તમને ખૂબ સારું પરિણામ આપે અને શુક્રવારે છે ને ખાસ ઘરની રોટલી ગાયને ખવડાવવી જોઈએ તો ઘણા સારા ફાયદા મળે તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું મિથુન મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું કોઈક નાનકડા પ્રવાસથી જોડાયેલું છે ચોક્કસ કામકાજ માટે નવા ઓર્ડર લેવા માટે માલ ખરીદવા માટે માલ વેચવા માટે ક્યાંક નાનકડો પ્રવાસ આપણે કરવો પડશે અને કરજો ફાયદામાં રહેશો આ અઠવાડિયામાં છે ને ખરેખર આપણે આપણા બિઝનેસ માટે વેપાર માટે થોડાક ક્રિયાશીલ થવાની જરૂરિયાત છે અને એ થશો તો તમને પરિણામ પણ સારું મળશે આપણે ઘરે બેસી રહેશું તો કોઈ માલ વેચાવાનો નથી પણ બહાર ફરીને કોઈને બતાવશું મળશું આપણા માલની ગુણવત્તા સમજાવશું તો ચોક્કસ આપણે સારું કામ કરી શકશું આ અઠવાડિયામાં બીજો એક સારો ફાયદો એ પણ છે કે તમે થોડાક આધ્યાત્મિક તરફ નમતા બી દેખાવ છો વેપારની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ બહુ બધા સારા ફાયદાઓ મળશે પ્રેમની બાબતમાં આ વખતે કંઈક ઉલટું પરિણામ આવે છે તમે જેને તમે પોતાના નિકટના વ્યક્તિ સમજો છો જેને સમજતા હતા એનું કંઈક એવું કારણ એવા કોઈક પ્રેમ પ્રકરણો તમારી સામે આવે કે તમારી વચ્ચેની દૂરી વધે અને તમારી વચ્ચેની જે નિકટતા છે તે ઓછી થતી દેખાય છે તો આ બાબતમાં બહુ ચોકસાઈ રાખજો અને જો આવો કોઈ પ્રસંગ બને તો પોતાની જાતને સંભાળી લેજો આ અઠવાડિયામાં તમારે ચોક્કસ પૈસાની બાબતે ખૂબ સરસ રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને એમાં આગળ વધવું પડશે આ અઠવાડિયામાં આર્થિક પાસાનું આયોજન પહેલેથી કરજો નહીં તો વેપારમાં અને તમારા રોજિંદા જીવનમાં પૈસાની ઉણપ બહુ મોટી વર્તાય છે તો ચોકસાઈ રાખજો અને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે પોતાની બચતમાંથી પૈસાનો ઉપયોગ કરી ને કામ ચલાવજો ઉછીના વ્યાજે લોન આવા કોઈ પાસાઓ ઊભા નહીં કરતા તો ફાયદો રહેશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર આમ જોઈએ તો સારું છે પણ તમારે પણ ઘણી બધી બાબતોમાં ધ્યાન રાખવું પડશે સજાગ રહેવું પડશે અને તમારે પણ કોઈકની સાથે જો તમારો પ્રેમ કે પ્રણય તમારો ચાલતો હોય તો એમાં તમને કંઈક દગો ન મળી જાય અથવા તો તમારી સામે કોઈક એવી વાતો ન આવે એનું ધ્યાન રાખવાનું છે અને એમાંથી બચવાનું છે તો બહેનોએ બને ત્યાં સુધી ઘરની વડીલોની બાળકોની કાળજી લેવાની જરૂરિયાત છે એની પર ધ્યાન રાખજો અને નોકરી કામકાજ કરો છો તો ત્યાં સજાગ રહેશો તો તકલીફ નહીં પડે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ભણતરની બાબતમાં થોડું સજાગ રહેવાનું છે તમે જે વાતને સહેલી માણીને ચાલો છો તમને એમ લાગે જ કે હવે આમાં મને કોઈ પ્રોબ્લેમ નથી તો ત્યાં તમારા માટે ક્યાંક ને ક્યાંક નાનકડી અડચણ આવતી દેખાય છે અને આ અડચન એવી હોય કે જેનું નિરાકરણ આપણે તાત્કાલિક લાવી ન શકીએ તો ચોકસાઈ રાખજો કે તમારો અભ્યાસ બગડે નહીં બરાબર કોઈ જગ્યા પર આપણે આપણા કોઈ પ્રોજેક્ટની બુક ખોવાઈ જાય કોઈ અભ્યાસ આપણો અધૂરો રહી ગયો હોય આપણા ધ્યાનમાં જ ન હોય અને નજીકના પરીક્ષાના સમયમાં આપણે એની જરૂર પડે આવું બધું આ અઠવાડિયામાં થઈ શકે છે તો તમારે થોડીક કાળજી પહેલેથી રાખવી જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મિથુન રાશિવાળા માટે કેસરી કલર ફાયદાકારક રહી અને પાંચ નંબરનો અંક વધુ સારા પરિણામ લાવે તો મિત્રો હવે જોઈએ આપને મિથુન રાશિએ કરવાના ઉપાય મિત્રો મા દુર્ગાની આરાધના અવશ્ય કરજો કુળદેવીના આશીર્વાદ જરૂર લેજો કોઈ પણ શુભ કાર્ય કરવા માટે જાઓ તો સાથે એક ફૂલ રાખજો ભત્રી ભાણેજો આ લોકોની સેવા કરજો નાની નાની દીકરીઓની સેવા કરજો ચંડી પાઠનું વાંચન કરજો જમણા હાથમાં એક ચાંદીની વીંટી પહેરી શકો છો ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો છે જે આપણે કામનો નથી એ સામાન પહેલાં કાઢી નાખજો એનાથી તમારો બુધ અને રાહુ બંને બગડશે અને જે લોકોની કુંડળીમાં બુધ તો ખરો જ પણ ચંદ્ર જો અશુભ હોય તો એક કાચની બોટલમાં ગંગાજળ ભરી માથા પરથી સાત વાર ઓવારીને કોઈ વિરાન જગ્યામાં ખાડો ખોદીને દાટી દેજો નનકડી બોટલ લેજો બરાબર તો મિત્રો ચોક્કસપણે ઉપાયો તમને ખૂબ સારું પરિણામ આપે તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું કર્ક રાશિ કર્ક રાશિ માટે અઠવાડિયું સફળતાઓથી ભરેલું મિત્રો માનવ જીવનમાં સફળતા અનેક રીતે થાય છે પણ માનવની ભૌતિક સફળતા દુનિયાને દ્રશ્યમાન હોય છે તો ભૌતિક સફળતાઓ તો થઈ ગઈ પણ હવે તમારી જે મુખ્ય જીવનની સફળતાઓ છે એ આ અઠવાડિયામાં તમને ચોક્કસ રીતે મળતી દેખાય છે આ અઠવાડિયામાં આપણા માટે સમજી વિચારીને લીધેલું યોગ્ય પગલું સૌથી મહત્ત્વનું પાસું છે આ અઠવાડિયામાં અને આ વસ્તુ કોઈ પણ કર્કરાશિવાળાએ ભૂલવી ન જોઈએ આપણે જે વિશ્વમાં રહીએ છીએ એ વિશ્વથી દૂર જવાનો કોઈ મતલબ નથી વિશ્વમાં રહીને જ આપણે સફળ થવાનું છે જીવનમાં આગળ જવાનું આ જ્યારે આપણે આપણા મગજની વાતો આપણા જીવનમાં ઉતારીએ અને એનો અનુવાદ કરીને આપણે એમાં સમજણ મેળવીને આગળ વધીએ તો બહુ સારી સફળતાઓ મળે છે ઘણીવાર આપણે મનમાં એક વાત ઊભી કરીએ છીએ એની સમજણ પણ કેળવીએ પણ એને આપણા જીવનમાં જોડતા નથી ત્યારે આપણને તકલીફ વધુ પડે છે કર્ક રાશિવાળા માટે આ જ વિશ્વમાં રહીને સમાજમાં વિશ્વમાં એક દાખલો બેસાડવાનો સમય છે તો ચોક્કસ આ અઠવાડિયું તમારા માટે બહુ જ યોગ્ય સમય છે કંઈક કરી બતાવવાનું આ અઠવાડિયામાં આપણે કંઈક એવું કામ કરવાનું છે કે સારા કર્મનું ભાથું કઈ રીતે બંધાય તે આપણે જગતને બતાવી શકીએ કર્ક રાશિવાળા હવે ધીરે ધીરે આપણે પરોપકારના માર્ગ તરફ જઈ રહ્યા છે તો એ માર્ગમાં ઘણી બધી આપણી પરીક્ષાઓ થતી હોય છે એ પરીક્ષાઓમાંથી પાર ઉતરવા માટે આપણે પૂરેપૂરી રીતે તૈયાર રહેવાનું છે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે કંઈક સારા કર્મ કરવાનો મોકો મળે કંઈક સારા કામ કરવાનો મોકો મળે તમે કામ કરો છો વેપાર કરો છો તો એમાં તમને સારી સફળતાઓ મળે આ અઠવાડિયામાં આપણું આર્થિક પાસું ખરેખર આપણે આપણા જીવનને અનુરૂપ ગોઠવી શકીશું અને એમાં આગળ જઈ શકશું તો આપણા માટે બી સમય ઘણો બધો સારો છે મિત્રો આ અઠવાડિયામાં જો આપણે થોડુંક ધ્યાન રાખીએ તો આપણા જીવનના બહુ સારા કર્મનું ભાથું આપણે બાંધી શકીશું બહેનોએ પણ આ વસ્તુ બહુ પ્રોપરલી જીવનમાં જોડવાની જરૂરિયાત છે મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ સારો તમારું મન અત્યારે બહુ સરસ રીતે ભણવા માટે તૈયાર હશે તો એનો સદુપયોગ કરો અને અઘરામાં અઘરો વિષય આ અઠવાડિયામાં હાથમાં લેજો તમને બહુ સારી સમજણ પણ પડશે અને બહુ સારું ભણી શકશો યાદ રાખી શકશો શીખી શકશો તો આગળના સમયમાં આ જે શીખેલી વસ્તુઓ છે એ તમને ચોક્કસ રીતે સારા ઉપયોગમાં આવે સારા પ્રદર્શન સાથે આપણે સારા માર્કથી ઉત્તીર્ણ થઈને આગળ વધી શકીએ તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો કર્ક રાશિવાળા માટે આ વખતે સિલ્વર કલર આપણા માટે લકી સાબિત થાય અને નવ નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય મિત્રો આ અઠવાડિયામાં શિવજીની આરાધના કરવી જોઈએ દૂધ ચોખા સફેદ રેશમી વસ્ત્ર દાન કરવું જોઈએ માતાના આશીર્વાદ લેવા જોઈએ મા દુર્ગાની પૂજા કરવી જોઈએ સફેદ માવામાંથી બનેલી મીઠાઈ નાની નાની કન્યાઓને ખાવા માટે આપી શકાય શિવજીના તીર્થોનું ભ્રમણ એ પણ આપણા માટે એક સારું પરિણામ લાવે અને ખૂબ સારા આશીર્વાદ ભગવાનના મેળવી શકાય અને જે લોકો કરી શકે એ લોકોએ પરિવારના સભ્ય જેટલી સંખ્યા છે એટલી વસ્તુ તાંબાની અથવા ચાંદીની મંદિરમાં દાન કરવી જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું ખૂબ મહત્ત્વનું છે ઘણા વખતથી તમે જે કંઈ પણ કામકાજ કરી રહ્યા છે એ ચાલે છે ખર્ચા નીકળે છે બસ કામકાજ ચાલે છે આટલો જ સંતોષ છે આપણી પાસે આપણે એને વધારવા માગીએ છીએ એને વિકસાવવા માગીએ છીએ એને વિસ્તારવા માગીએ છીએ એમાં સફળતા નથી મળતી તો આ અઠવાડિયું આ બધી બાબતો પર મનોમંથન કરવાનું છે એના માટે વિચાર કરવાનું છે આ અઠવાડિયામાં છે ને તમે કંઈક નવો પ્રોજેક્ટ ચાલુ કરવા માટે અથવા જૂના પ્રોજેક્ટને વેગ આપવા માટે નાણાકીય બાબતને સમજશો કોઈક પાસેથી પૈસા લાવશો લોન લેશો તમારું પોતાનું ફંડ હશે તો એ એમાં લગાવવાની તમારી ઈચ્છા હશે તો તે કરશો માનવ જીવનમાં છે ને નાણાકીય સદ્ધરતા એ સફળતા માપવાની એક પારાસીસી છે બહુ જરૂરી છે તમારી નાણાકીય સદ્ધરતા કેટલી છે એની પરથી તમારી સફળતા માપી શકાય આ અઠવાડિયામાં છે ને કામકાજમાં કંઈક નવું કરવાની જે તમારી વિચારધારા છે તમારો દ્રષ્ટિકોણ છે એ ખરેખર સારો છે એની પર અમલ કરજો સમજી વિચારીને બે યોગ્ય માણસની ખાસ કરીને જે લોકોના ઘરમાં વડીલ હોય ને એની સલાહ હંમેશા લેવી એ લોકો પાસે અનુભવ હોય તો એ સલાહ આપણા માટે ખૂબ કામની હોય આ અઠવાડિયામાં છે ને કારકિર્દી અને પ્રતિષ્ઠા બંને ટોચ પર પહોંચી શકે છે પણ ક્યારે જ્યારે તમે ખૂબ સારી મહેનત કરો ખૂબ સારા પ્રયત્ન કરો અને અદ્ભુત દેખાવ કરવાનો સંકલ્પ કરો ચોક્કસ તમને સારી સફળતા મળે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર ખૂબ સારું છે ઘરનું જે કંઈ પણ વાતાવરણ છે જે ઘણા દિવસથી કંઈક ઊંચ નીચ આપણે ઘરમાં જોઈ રહ્યા છીએ એને સરળ કરવામાં તમે સફળ થશો જે બહેનો નોકરી કરે છે નાના મોટા વેપાર કરે છે એ લોકો માટે કંઈક નવું કરવાની જે ઈચ્છા છે તે તમારા સામે આવતી દેખાય છે સફળતાઓ અને ચોક્કસ તમે એમાં આગળ વધી શકશો અને બહેનો પણ ખૂબ સારા પ્રદર્શન સાથે જીવનમાં આગળ વધી શકશે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ અઠવાડિયું ખૂબ સરસ ખૂબ સારી મહેનત એક સાથે તમે કરવાના છો અને આ મહેનતથી મળનારું ફળ એક અદ્ભુત પરિણામ લાવી આપે એક સારી પ્રતિષ્ઠા પાવે કંઈક સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો અને તમારી સ્કૂલ કોલેજમાં તમે એક નામાંકિત વિદ્યાર્થી તરીકે તમે આગળ વધી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે સિંહ રાશિ માટે ક્રીમ કલર લાભ કરતા રહે અને સાત નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય મિત્રો આ અઠવાડિયામાં સૂર્યનારાયણની પૂજા સૂર્યનારાયણને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપજો જો તમારી પાસે રુદ્રાક્ષનો મણકો હોય તો રુદ્રાક્ષનો મણકો અને તેમાં પણ જો આપણી પાસે મુખી રુદ્રાક્ષ હોય તો તાંબાના લોટામાં પાણી ભરો ને એમાં મુખી રુદ્રાક્ષ નાખી અને આનાથી તમે સૂર્યનારાયણને અર્ધ્ય આપો છો તો તમારું વિદ્યાનું જે પાસું છે એ બહુ સરસ રીતે બળવાન થઈ જાય તડકામાં નીકળો તો સફેદ કે લાઇટ કલરની કેપથી માથું ઢાંકેલું રાખજો બહેનોએ રૂમાલ બાંધવો સ્કાર્ફ બાંધવો દુપટ્ટો ઓળો તો પણ ચાલશે ખાસ વિષ્ણુ શાસ્ત્ર વાંચજો અને સૂર્યનારાયણની આરાધના અવશ્ય કરજો ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરી શકાય ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય ખૂબ સારા પરિણામ આપણે નાના નાના ઉપાયથી લઈ શકીએ છીએ તો મિત્રો હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા કન્યા રાશિવાળા માટે અઠવાડિયામાં પ્રેમના અંકુર ફૂટતા દેખાય છે ભાઈ જે લોકો કુંવારા છે લગ્નને યોગ્ય ઉંમર છે એ લોકોના જીવનમાં બહુ સરસ બદલાવ આ અઠવાડિયામાં આવી શકે છે નવો જીવનસાથી મળી શકે છે કોઈક સારા પાત્ર સાથે આપણે પ્રેમ કરી શકીએ છીએ પ્રેમ કરીને જીવનમાં આગળ વધી શકીએ છે આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાને પોતાની આજુબાજુનું જે વાતાવરણ છે ને એમાં એક સુરક્ષાનો અનુભવ થશે અને આ સુરક્ષાનો અનુભવ તમને જીવનમાં આગળ વધવા માટે બહુ સારી પ્રેરણા આપશે આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાએ પોતાના જીવનનો આનંદ લૂંટવા માટે તૈયાર રહેવાનું છે ઘણી બધી બાબતોમાં ખૂબ સારા પરિણામ મળતા દેખાય યુવાનો માટે ખેલકૂદ અને સાહસના કાર્યો ખૂબ સરસ રીતે જીવનમાં જોડાય અને એનો લ્હાવો તમને મળે ને એમાંથી ખૂબ સારું શિક્ષણ તમે મેળવી શકશો આ અઠવાડિયામાં આ બધી જે પ્રવૃત્તિઓ થવાની ને એનાથી આપણા જીવનમાં એક સાહસની પ્રવૃત્તિ ખેલશે જીવનમાં આનંદનો લ્હાવો આપણે લઈ શકીશું આ અઠવાડિયામાં પ્રગતિના માર્ગો આપણે મોકળા કરી શકીશું મતલબ સહેલા કરી શકીશું પહોળા કરી શકીશું જે લોકો નોકરી કરે છે એ લોકો આ અઠવાડિયામાં પોતાના ઉપલા અધિકારીઓને ખુશ કરીને પ્રમોશનના હકદાર પણ બનશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર બહુ સરસ છે બહેનો પણ બહુ સારી સફળતા મેળવવાની છે ખૂબ સરસ એક સાહસિકતાની સાથે જોડાઈને પોતાના જીવનની મુશ્કેલીઓને તો હટાવશે સફળતાના રસ્તા પોતે કંડારશે બહુ ચોક્કસ રીતે કહું છું આ અઠવાડિયામાં કન્યા રાશિની બહેનો માટે ખૂબ સારો સમય છે તો બહેનોએ પણ આ સમયનો ઉપયોગ બહુ સરસ રીતે કરવો જોઈએ જે બહેનો નોકરી કરે છે વેપાર કરે છે વેપારમાં ખૂબ સારા ફાયદા અને નોકરીમાં તમે જે કામ કરશો જે તમે દેખાવ કરશો એનાથી તમારા ઉપલા અધિકારીઓ ચોક્કસ તમને સાબાસી આપે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે તો આ અઠવાડિયું ખરેખર બહુ જ સુંદર ઘણી બધી બાબતોમાં તમે સફળતા મેળવશો તમારું જે ભણતરનું પાસું છે તે બહુ મજબૂત થતું દેખાય અને ભણતરમાં સ્કૂલ કોલેજોમાં તમારો જે દેખાવ હશે ને એનાથી એક ચોક્કસ એક અલગ પ્રકારની છાપ આપણે ઊભી કરી શકીશું અને જીવનમાં બહુ સારી સફળતા મેળવી શકીશું આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના પાયાને મજબૂત કરી લેવાનો છે આ વસ્તુ ધ્યાનમાં રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર આપણા માટે વધુ સારા પરિણામ લાવે ને કયો અંક એમાં વધુ ઉમેરો કરી આપે તો કન્યા રાશિવાળા માટે લીલો કલર આ વખતે ફાયદાકારક રહેશે અને બે નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય મિત્રો ઉપાયમાં ખાસ દુર્ગા પાઠ ચંડી પાઠ મા દુર્ગાની પૂજા આપણા કુળદેવીના આશીર્વાદ જરૂર લેવા ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો હોય તો એને હટાવવો જોઈએ અથવા રિપેર કરાવવો જોઈએ પક્ષીઓની સેવા કરવી જોઈએ ગાયની સેવા કરવી જોઈએ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ મા દુર્ગાને સુગંધિત ફૂલોની માળા ચઢાવવી જોઈએ આ અઠવાડિયામાં છે ને કોઈની પાસે ખોટી આશાઓ રાખીને બેસતા નહીં તો ચોક્કસ ફાયદો થશે નાના નાના ઉપાય જીવનમાં ઘણા મોટા બદલાવ આપી જાય છે શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ જ એવું શાસ્ત્ર છે છે કે જેમાં તમારા માટે તમારે જાતે ઉપાય હોય શું વાત કરે છે હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ને લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની નીચેની લાલ નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો હવે જોઈએ આપણે સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું તુલા તુલા રાશિવાળા માટે છે ને આ સમય ખૂબ સમજી વિચારીને પસાર કરવાનો છે જીવનમાં આપણી પાસે ઘણી બધી ભૌતિક જરૂરિયાતો ઉભેલી છે એને પૂર્ણ કરવા માટે આપણે ઘણા બધા દિવસથી વિચારીએ છીએ પણ એને પૂર્ણ નથી કરી શકતા તો આ એક એવો ધ્યેય આપણે નક્કી કરવાનું કે ભાઈ આપણે આ વસ્તુને પ્રાપ્ત કરવી છે પણ એના માટે આપણા પાસે એક ચોક્કસ માર્ગદર્શન જોઈશે ચોક્કસ દિશા જોઈશે અને ચોક્કસ એક આર્થિક ભંડોળ પણ આપણને જરૂર પડશે ને તો મિત્રો આ અઠવાડિયામાં ખૂબ સમજદારીથી તમારે આગળ ચાલવાનું છે આ અઠવાડિયામાં પોતે વ્યક્તિગત કોઈ સાહસિક કાર્યમાં આપણે ઝંપલાવવું પડશે અને સાહસથી સીધી આ સૂત્રને આપણા જીવનમાં જોડવું પડશે આપણે બેસી રહીશું તો કોઈ વસ્તુ સામે નથી આવવાની આપણે જે વસ્તુ પામી છે ત્યાં સુધી જવું પડશે એની કિંમત ચૂકવવી પડશે ત્યાંથી લાવવાની એની મહેનત આપણે કરવી પડશે તો એ વસ્તુ આપણે આપણા ઘરે લાવી શકશું તો આ અઠવાડિયામાં સાહસમાં પાછા નહીં પડતા તેની સાથે સાથે થોડુંક આધ્યાત્મિક જીવન પણ તમે જીવનમાં જોડશો ને એમાં આગળ ચાલશો ને તો સાહસ કરવાનું મન બનાવી શકશો આ અઠવાડિયામાં આધ્યાત્મિકતામાં જોડાવજો પેલી ગૂઢ વિદ્યા જાદુટોના એમાં નહીં સપડાતા એ વિદ્યાઓ તમને કોઈ લાભ નથી અપાવવાની આનું જે ધ્યાન છે એ તમારે ચોક્કસ રાખવાનું ઘણા બધા એવા લોકો છે કે ભાઈ કોઈ બાબાએ આપને દોરો બાંધી આપ્યો કંઈ લીંબુ કાપી આપ્યું કે કંઈ માળા પહેરાવી દીધી તો એ વસ્તુ મળી જાય શક્ય નથી તો આનાથી દૂર રહેવાની જરૂરિયાત ચોક્કસ છે તમારે આ અઠવાડિયામાં છે ને તમારે તમારા પરિવારજનો માટે આર્થિક સુરક્ષા નિર્મિત કરવાની છે અને આ બધામાં સફળ થયા ને તો ચોક્કસપણે કહું છું તમને ઘરમાં જ સ્વર્ગનો આનંદ મળી જશે આ અઠવાડિયામાં વેપારમાં કાર્યસ્થળ પર સમાજમાં ઘરમાં બધી જગ્યાએ આપણે નિકટતા સાધવી પડે તો જ આપણે સફળતા મેળવી શકીએ જ તો મિત્રો આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખજો તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર કહું બહુ સરસ છે આ અઠવાડિયામાં બહેનો બહુ સરસ રીતે સફળ થતી દેખાય છે ઘરના કાર્યોમાં તો એક પ્રભાવ છોડી જ શકશો પણ તેની સાથે સાથે તમે તમારા કાર્યોમાં પણ બહુ સરસ રીતે આગળ વધી શકશો કોઈની સાથે વાતાઘાટ છે તો એમાં તમે બહુ સરસ રીતે સામેના વ્યક્તિને કન્વિન્સ કરી શકશો અને સાહસથી સફળતા ચોક્કસ તમે પણ મેળવી શકશો અને આ અઠવાડિયામાં છે ને ઘણી બધી બેન દીકરીઓ બહુ સરસ બહાદુરી બતાવશે કોઈ જગ્યાએ ઘણા સમયથી કોઈ તકલીફ હશે ને તો એનો સામનો કરીને એમાંથી પણ આ દીકરીઓ નીકળી જશે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર બહુ સરસ છે નનકડું ધ્યાન અને મોટી સફળતા અભ્યાસક્રમમાં તમે બહુ સરસ રીતે આગળ ચાલી જ રહ્યા છો પણ કોઈક એવા બે ચાર પોઈન્ટ આવશે અઠવાડિયામાં જેને સમજવામાં તમે સફળ થયા અને એને પૂર્ણ કરવા માટે કોઈ નનકડું સાહસ કરવું પડે કરી લેજો ચોક્કસ સારી સફળતા મળશે અને તમને માન પ્રતિષ્ઠા મળશે એવું કહેવાશે છે કે ભાઈ આ વિદ્યાર્થી આટલો હોશિયાર છે તો એનો લાભ અવશ્ય લેજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તુલા રાશિવાળા માટે સફેદ કલર લકી સાબિત થાય ને એક નંબરનો અંક ફાયદામાં ઉમેરો કરી જાય તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય તુલા રાશિવાળાએ લાલ કાળી ગાયની સેવા દહીં ઘી માખણ રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય કોઈ ગરીબ છે કોઈ બીમાર છે તો એને તમે સારી વસ્તુઓ ખાવા માટે આપી શકો છો એને દવા લઈને આપી શકો છો આ અઠવાડિયામાં પોતાના પહેરવેશ પર ધ્યાન રાખજો મેલા ગયેલા કપડાં પહેરીને ફરતા નહીં અને જેને શુક્રથી પરેશાની હોય એવા લોકોએ અઠવાડિયામાં સાત નાના નાના ચાંદીના ચોરસ ટુકડા કરાવી લેવાના અઠવાડિયાની શરૂઆતથી જ કડવા લીમડામાં રોજ એક ચાંદીનો ટુકડો દબાઈ આવજો ચોક્કસ તમને બહુ સારી સફળતા મળશે અને આવનારું અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર હશે અને ઘરે મહેમાન આવે એની આગતા સ્વાગતા જરૂર કરજો તો મિત્રો હવે જોઈએ આપને આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર આમ સારું છે પણ ઘણી વખત છે ને વૃશ્ચિક રાશિવાળા જીદ અને ગુસ્સો આ બેમાં ઘણું બધું ગુમાવે છે તો આ અઠવાડિયામાં થોડાક વ્યવહારિક થજો થોડી નરમાઈ લાવજો ચોક્કસ આ અઠવાડિયામાં ઘણા બધા સારા ફાયદા મળે આ અઠવાડિયામાં વ્યસ્તતા તો છે જ ઘણા બધા કામો કરવાના ઘણા બધા લોકો સાથે જોડાવાનું ઘણી બધી જગ્યાએ તમારે ફરવું પડશે ને આ અઠવાડિયામાં છે ને મેં કીધું એવું કઠોર નથી બનવાનું ગુસ્સો નથી કરવાનો જીદ નથી કરવાની થોડાક વ્યવહારિક બની ને જીવનમાં આગળ વધશો તો અઠવાડિયામાં બહુ સારી અને મોટી સફળતાઓ તમારી રાહ જોઈ રહી છે એક નાની વાત કહું ને તો સચોટ બનજો ગૂંચવાડાવાળો સ્વભાવ ઊભો નહીં કરતા સચોટ એકદમ સરળ બનજો જે છે તે કહી દેવાનું બસ આ નાનકડી બાબત તમને ખૂબ સારું પરિણામ આપે તો મિત્રો માનવે જીવનમાં આગળ વધવા માટે સરળ થવું પડે જેવી રીતે કોઈ જળ વસ્તુ આગળ વધી નથી શકતી પણ પ્રવાહી વસ્તુ આગળ વધી જાય એવી રીતે માનવ જો પોતે થોડો સરળ થઈ જાય ને તો જીવનમાં ઘણું બધું આગળ વધી શકે તો વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં આ બાબતમાં ધ્યાન રાખવાનું છે આ અઠવાડિયું જોઈએ ને તમારા માટે શરમમાંથી ગભરાટમાંથી બહાર નીકળવાનું છે તો બસ નીકળી જાઓ સરળ થઈ જશો ને જીવનમાં ઘણા બધા પાસાઓમાં સારી સફળતા મેળવી શકશો ટૂંકમાં કહીએ ને તો આપણે આ અઠવાડિયામાં પોતાની જાતને પ્રવૃત્તિઓમાં જોડી દેવાની છે બસ આટલી નાનકડી વાત જો સમજી લેશો તો જીવનમાં બહુ સારી સફળતા અઠવાડિયામાં મળી શકશે આ અઠવાડિયું પરિવારની બાબતમાં પણ જોઈએ ને તો આપણે વ્યસ્ત રાખશે ચોક્કસ એને પણ સમય આપવો પડશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે બહેનો માટે પણ અઠવાડિયું ખરેખર સારું પણ મેં કીધું એમ બહેનોએ પણ ગુસ્સો છોડવો પડે જીદ છોડવી પડે કઠોરતા નહીં ચાલે નરમાશ રાખવી પડશે ને ચોક્કસ તમે પણ જો થોડીક તકેદારી રાખશો ને સ્વભાવમાં એક થોડોક બદલાવ ચોક્કસ તમને બહુ સરસ રીતે આગળ વધાવી દે અને ખૂબ સારી સફળતાઓ તમને મેળવી આપે વહેવા માટે આપણે પીગળવું પડે આટલી વસ્તુ જીવનમાં હંમેશા ધ્યાન રાખવાની તો ચોક્કસ આપણે બહુ સરસ રીતે આગળ જઈ શકશું બહેનોને અઠવાડિયામાં ગાયનેક પ્રોબ્લેમની શક્યતાઓ છે તો એ લોકોએ થોડીક કાળજી અવશ્ય રાખવી જોઈએ તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું વિદ્યાર્થીઓ માટે ખાસ કહી દઉં ને તો તબિયત સાચવજો હવે ઠંડી પડશે બરાબર હજુ ચોમાસું ચાલે છે પણ ચોમાસાની સાથે સાથે ધીરે ધીરે હવે દિવસ નાનો થતો જશે તો વાતાવરણમાં બદલાવ આવશે ને એ બદલાવ તમારી તબિયત પર અસર કરી શકે છે તો વિદ્યાર્થીઓએ તબિયતની કાળજી રાખવી નાના બાળકોની કાળજી મા બાપે અવશ્ય રાખવી જોઈએ મિત્રો અભ્યાસમાં મન લગાવીને આગળ વધશો તો આવનારી જે તમારી ક્વાર્ટરલી એક્ઝામ્સ છે એમાં તમે ખૂબ સારું પરિણામ લાવી શકશો અને જીવનમાં સફળતા તરફ આગળ વધતા જશો તો વિદ્યાર્થીઓએ તબિયતની સાથે સાથે મન એકાગ્ર કરીને અભ્યાસમાં જોડાઈ જવાનું છે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર કલરને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો વૃશ્ચિક રાશિ માટે પિંક કલર ખૂબ ફાયદાકારક થાય અને આઠ નંબરનો અંક ખૂબ સારા પરિણામ લઈ આવે તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય મિત્રો વૃશ્ચિક રાશિવાળાએ મીઠી વસ્તુ ખાવી ખવડાવી હનુમાન મંદિરે મીઠો પ્રસાદ ધરાવવો પોતે આ પ્રસાદ વેચવો બરાબર ભાઈની સેવા કરવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો લાલ કલરનો એક રૂમાલ પોતાની સાથે રાખવો આ અઠવાડિયા પૂરતો એક નાની માટીની કુલલીમાં સિંદૂર ભરીને ઘરના મંદિરમાં સ્થાપિત કરી દેજો મહેમાન આવે તો મહેમાનોને મીઠું ભોજન જમાડવું નાનો ભાઈ છે તો મદદ કરજો અને મોટા ભાઈ છે તો આશીર્વાદ જરૂર લેજો અને મિત્રો આ અઠવાડિયું કૂતરાને ખાવાનું જરૂર નાખજો એનાથી સરસ મીઠી ભાખરી ખવડાવશો તો વધુ સારા પરિણામ મળે તો મિત્રો હવે જોઈએ આપણે નવમી રાશિ ધનરાશિ ધનરાશિ માટે આવનારું અઠવાડિયું કેવું ધનરાશિ વાળા માટે આ અઠવાડિયું પરિવારને સમર્પિત કરવું પડે પરિવારને સમય આપવો પડે પરિવારમાં જે કંઈ પણ નાની મોટી જરૂરિયાત છે જે કંઈ કમી છે એને આપણે પૂરી કરવી પડે મિત્રો આ અઠવાડિયામાં શક્ય છે કે તમને ઘરમાં કંઈ ફરજિયાત રિનોવેશન કરવું પડે કંઈક નાની બાબતો એવી બને જે આપણે નડતરરૂપ થાય અને એના માટે આપણે ઘરમાં રિનોવેશન કરાવવું પડે ચોક્કસ વાંધો નથી પણ કાળજી રાખજો અને ચોક્કસ તમારી કુંડળીમાં શનિનું સ્થાન જોઈને પછી આગળ ચાલજો આ અઠવાડિયામાં કોઈક સુવિધા ઉમેરવી પડે ઘરમાં કંઈક સાવ કોઈ કલરની એની તેની પરિસ્થિતિ બગડી ગઈ હોય તો એ સુશોભન આપણે કરવું પડે આ અઠવાડિયામાં ઘણા બધા લોકોને ઘર બદલવાની જરૂરિયાત પડી શકે જ કમ્પલસરી બદલવું પડે જરૂરિયાત જ થઈ જાય કે ભાઈ ઘર બદલો તો મિત્રો આ અઠવાડિયું ધનરાશિવાળા માટે આ બધી બાબતોમાં ખૂબ જ સાવચેતી રાખીને ચાલવાનું છે કારણ કે આ બધી બાબતો ખર્ચાળ સાબિત થઈ શકે છે અને આપણી નાણાકીય પરિસ્થિતિ પર એની અસર આવી શકે છે તો આયોજનબદ્ધ આ બધા કામો અમલમાં લેશો તો વાંધો નહીં આવે આ અઠવાડિયામાં છે ને ધનરાશિવાળાએ પોતાના મનના અમુક વિચારો બહુ સમજી વિચારીને અમલમાં મૂકવા પડશે અમુક માન્યતાઓને હટાવવી પડશે પોતાની જાત પરનો વિશ્વાસ વધારવો પડશે આ અઠવાડિયામાં પોતાની જાતને અને પરિવારને સુરક્ષા આપવા માટે આગળ લઈ જવા માટે તમારે ઘણી બધી વિચારધારાઓ બદલવી પડશે આ અઠવાડિયામાં દરેક બાબતોમાં લાગણી બતાવવી જરૂરી નહીં હોય અને ધ્યાન રાખજો ઘણી વખત આપને લાગણીસભર દેખાવ કરવામાં ઘણું બધું ગુમાવીએ છીએ અને મોટા નુકસાનો કરીએ છીએ આ અઠવાડિયામાં સારું વલણ અને સારું વર્તન આપણે સામાજિક બાબતોમાં એક ચોક્કસ સ્થાન અપાવી જાય તો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આ અઠવાડિયામાં ધનરાશિવાળાએ કોઈપણ બાબતમાં આર્થિક ખર્ચાઓ કરતાં પહેલાં ચોકસાઈ કરી લેવી એનો તાળો મેળવી લેજો પછી આ બાબતોમાં આગળ વધશો તો વાંધો નહીં આવે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયામાં સમજદારી બતાવવાનો સમય છે જો ઘરમાં કોઈ તકલીફ છે તમને કોઈ તકલીફ છે તમે ધનરાશિના છો અથવા તમારું જે જીવનસાથી છે એ ધનરાશિનું છે ને એને કંઈ તકલીફ છે તો તમારે ચોકસાઈ જરૂર રાખવી પડશે અને એક એવો સાથ આપવો પડશે કે જેનાથી જીવનમાં આપણું પાત્ર ટકી રહે બરાબર અને એ મૂંઝવણમાં ન આવે એની કાળજી બેનોએ ખાસ રાખવાની છે તમે ધનરાશિના છો તો તમને તકલીફ પડે તો તમારે તમારી પરિસ્થિતિ બહુ ચોખ્ખા મનથી સામેના વ્યક્તિને જણાવી દેશો તો એ પણ સમજીને તમને સહાય કરશે તો બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ સમજદારી બતાવવાની સાથે સાથે ઘર પરિવાર બાળકોની જવાબદારી નિભાવવાની છે તો બહુ શાંત મને તમારે ચાલવું પડશે અને બહુ ધીરજ રાખીને નિર્ણયો લેવા પડશે તો આ બાબત ચોકસાઈથી જોજો અને અમલમાં મૂકજો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો સારું જ પણ કદાચ કોઈ સ્થાન ફરક થતો દેખાય છે તો જો સ્થાન ફરક થાય તો અભ્યાસ ન બગડે એની કાળજી રાખજો અને એકાગ્રતાથી અભ્યાસમાં જોડાઈને આગળ ચાલશો તો તકલીફો નહીં પડે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક સાબિત થાય અને ચાર નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં નારાયણની આરાધના કરવી જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ ચણાની દાળ પીળું વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરવી જોઈએ કોઈ ગરીબ માણસોને ચણાની દાળમાંથી બનેલી મીઠાઈ અથવા ફરસાણ આપણે ખાવા માટે આપવા જોઈએ બરાબર પિતાના આપણા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ ખૂબ સારા પરિણામ મળે તો મિત્રો હવે જોઈએ આપને દસમી રાશિ મકર રાશિ મકર રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું મકર મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં વ્યક્તિઓ વચ્ચેનું અંતર સમજવું પડશે ઘણી વખત આપણે એક પુખ્ત વયના પાસે જે આશા રાખીએ ને તે આશા બાળક પાસે રાખીએ છીએ શક્ય નથી એ પૂરી કરી શકે તો મકર રાશિવાળા માટે અઠવાડિયામાં આવી ઘટનાઓ સામે આવતી દેખાય છે કે જ્યાં તમારે વ્યક્તિનું એક માપ ગાઢવું પડે કે આ વ્યક્તિ કેટલો સમજદાર છે કેટલું ઊંડાણથી એ સમજી શકશે એની પાસે કેટલો અનુભવ છે મારું જે કામ છે મારી જે કાર્ય પદ્ધતિ છે એ માણસ સ્વીકારી શકશે કે નહીં અને આમાં જો તમે થાપ ખાધી તો ચોક્કસ આ અઠવાડિયામાં તમારા માટે કામકાજો અટકતા દેખાય છે આપણે એક અનુભવીને કામ આપીને નિશ્ચિંત થઈ જઈએ કે ભાઈ એ કામ પૂર્ણ કરશે પણ બિનઅનુભવી માણસને તમે એવું કામ આપશો અઘરું તો એ પૂર્ણ ન કરી શકે ત્યારે આપણે ચિંતાઓ ઘેરી લઈ છે તો આ બાબતનું ધ્યાન મકર રાશિવાળાએ બહુ ચોકસાઈથી રાખવું પડશે આ અઠવાડિયામાં છે ને ઘણા બધા ઉપકારોનો બદલો પણ તમારે વાળવો પડશે તો એમાં પણ તમને તકલીફ પડી શકે છે કામના સ્થળે આપણી સાથે કામ કરનારા માણસો આપણે દબાવવાનો પ્રયત્ન પણ કરશે ત્યાં પણ થોડી તકલીફ પડી શકે તો અહીંયા પણ આપણે ધ્યાન રાખવું પડશે આ અઠવાડિયામાં કંઈક મેળવવા કરતાં આપવામાં આપણે વધુ સમય આપવો પડશે પછી પૈસા છે મહેનત છે કોઈ પણ કાર્ય છે એમાં આપવું વધવું પડશે લેવાની આશાઓ આપણે ઓછી કરવી પડશે આ અઠવાડિયામાં મકર રાશિવાળાએ પોતાના પૈસા સંપત્તિ પરિવાર આને ભેગો રાખવા માટેની મહેનત કરવાની જરૂર છે એની પર થોડું ફોકસ કરજો તો સફળતા મળશે અને એનાથી તમને એક બહુ સરસ આનંદ મળશે અને મિત્રો આપણામાં પેલી કહેવત છે ને કે ભાઈ પંજાની તાકાત જુદી ને મુઠ્ઠીની તાકાત જુદી તો આ વસ્તુને સમજી લેશો તો જીવનમાં બહુ સારી સફળતા તમને મળશે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે બહેનોએ પણ મેં કીધું ને એવી રીતના થોડીક આપવાની વૃત્તિ વધારવી પડશે લેવાની વૃત્તિ પર તમારે કંટ્રોલ કરવો પડશે તમારે પણ ઘણી બધી મહેનત કરવી પડશે કોઈકને સહાય કરવી પડશે કોઈકની સાથે ઊભા રહેવું પડશે કોઈકને તમારે હિંમત આપવી પડશે ચોક્કસ આપજો બેનો માટે આર્થિક રીતે જોવા જઈએ તો એટલું મોટું કોઈ નુકસાન નથી દેખાતું પણ થોડુંક સાચવીને ચાલશો તો વધુ સારા પરિણામ તમે લઈ શકશો પણ આ અઠવાડિયામાં બહેનોએ પણ બીજી કોઈ પણ બાબત જોઈએ મેં કીધું એવી રીતના મહેનત છે મોરલ છે હિંમત છે તો એ આપવી પડશે આ બધી બાબતો લેવાનું આશાઓ તમારા માટે કદાચ ઓછી રહે તો એ પણ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપવું તો વધુ સારા પરિણામ લઈ શકશો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું જોવા જઈએ તો થોડુંક મહેનત કરવાનું છે ઘણી બાબતો અભ્યાસમાં તમને ખટકતી દેખાશે અટકતી દેખાશે ખટકતી નહીં ગમે આમાં ક્યાં હું પડ્યો અટકતી આવડતું નથી સમજણ નથી વળતી આવી બાબતો તમારા જીવનમાં આવી શકે છે પણ થોડીક હિંમત થોડુંક સાહસ અને થોડીક શીખવાની પ્રવૃત્તિ વધારશો તો હું એવું માનું કે બહુ સારું પરિણામ તમે લાવી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મકર રાશિવાળા માટે ગ્રે કલર ફાયદાકારક રહે અને એક નંબરનો અંક વધુ સારા પરિણામ લાવે તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય મિત્રો શનિની આરાધના અવશ્ય કરજો અપંગોની સેવા ખાસ કરજો શનિ મંદિરે જાઓ તો ભગવાનનો સરસોના તેલથી ભગવાનને સ્નાન કરાવું કાળું વસ્ત્ર કાળા મરી કાળા તલ જવ આ વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી બદામનું દાન કરી શકાય મરીનું દાન કરી શકાય શનિ મંદિરમાં નરેલનું દાન પણ તમે આ વખતે કરી શકશો શરીર પર પહેરવા માટે લોખંડ અને ચામડું આ બે વસ્તુ ખરીદતા નહીં કાગડો કૂતરો ભેંસ માછલી આ શનિના જાનવરોને ખાવાનું આપજો બહુ સારા પરિણામ મળશે અને કુટુંબના જે કંઈ પણ વડીલો છે ને એમના આશીર્વાદ જરૂર લેજો તો મિત્રો હવે જોઈએ આપણે અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના મનમાં રહેલી શંકાઓ કુશંકાઓ એને દૂર કરવાની છે કારણ કે તમે જે બાબતમાં શંકા કરો છો ને એ આપણા માટે ખોટી સાબિત થાય અને એ શંકાઓ બાબતની જે કોઈ પણ બાબત છે જે કોઈ પણ પ્રસંગ છે જે કોઈ પણ કામ છે એમાં આપણને સારું પરિણામ મળતું દેખાય છે આ અઠવાડિયામાં આપણો પોતાનો હક અને આપણી પોતાની ફરજ આ બેને આપણે સ્વીકારી લેવાની છે ચોક્કસ હક છે તો મેળવી લેજો ફરજ છે તો નિભાવી લેજો સારું જ પરિણામ મળશે આ અઠવાડિયામાં આધ્યાત્મિક કાર્યો તમને વધુ સારા પરિણામ અપાવી જાય તો એમાં થોડુંક ધ્યાન અવશ્ય આપજો આ અઠવાડિયામાં કુંભ રાશિવાળા માટે બાળકો તમારી પ્રતિષ્ઠામાં વધારો કરી આપશે બાળકો ખૂબ સારા કામો કરશે કુંભ રાશિવાળાએ માથે લીધેલા કામ અધૂરા છે એનું જ્ઞાન ચોક્કસ રાખવાની જરૂરિયાત પડશે મિત્રો અઠવાડિયાની શરૂઆત બહુ સારી થશે ચોક્કસપણે અઠવાડિયું પણ સારું છે પણ જો તમે તમારા માથે લીધેલા કામ પૂર્ણ નથી કરતા તો એ કામમાં નુકસાન પણ અવશ્ય દેખાય છે આ અઠવાડિયામાં આવક કરતાં જ આવક કુંભ રાશિવાળાની વધતી દેખાય છે તો મિત્રો આ એક એવી બાબત છે આવક કરતાં જ આવક વધવી એ આપણે હંમેશા તકલીફમાં મૂકે છે આપણે સો કમાઈએ છીએ ને એકસો દસ વાપરીએ તો દસનું દેવું આપણે વધારીએ જ છે તો આ બાબતને બહુ જ સરળતાથી સમજવાની છે આપણે છે ને હદમાં હદ સો કમાઈએ છીએ તો સો વાપરી શકીએ હું તો એની તરફેણ નથી કરતો હું તો એમ કહું કે ભાઈ સો કમાવું તો એસી વાપરો વીસની બચત કરો પણ મેં ઘણા એવા લોકો જોયા છે કે ભાઈ સો કમાય તો સો વાપરે અને એવા બી લોકો જોયા છે કે સો કમાય તો એક દસ વાપરે તો જ્યારે જાવક વધે છે ને ત્યારે હંમેશા આપણે કોઈપણ માણસ કોઈ પણ રાશિ ન હશે તો એ ટેન્શનમાં આવે છે એની તકલીફો વધે છે આજનો દિવસ નીકળી જાય બીજે દિવસે શું કરવું તો એની પર ધ્યાન અવશ્ય આપવું જોઈએ આ સપ્તાહમાં છે ને આ અઠવાડિયામાં બહુ ચોક્કસપણે એક જ લાઇનમાં બધું કહી દઉં છું તમારે તમારું આત્મનિરીક્ષણ કરવાની જરૂરિયાત છે અને એ કરશો તો હું એવું માનું છું કે ચોક્કસ તમને તમારી જે કમી છે એ નજર પણ આવશે અને એ કમીને તમે પૂરી કરશો એને દૂર કરશો તો ચોક્કસ જીવનમાં બહુ સારા ફાયદાઓ મળશે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું થોડીક સમજદારી બતાવવાનું છે ચોક્કસપણે એ કહું છું તમે જો કામ કરો છો પૈસા કમાવ છો નોકરી કરો છો વેપાર કરો તો તમારે પણ થોડીક તકેદારી રાખીને ચાલવાનું છે તમારું આયોજન ક્યાંક કંઈક ઉલટું ન પડે એની કાળજી અવશ્ય રાખજો બહેનોએ પણ પોતાની તબિયત પર ધ્યાન રાખવાનું છે કોઈક ગાયને પ્રોબ્લેમ તમને પણ ન સતાવી જાય એની કાળજી અવશ્ય રાખજો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડીક વધુ મહેનત માંગતું દેખાય છે કામકાજમાં અભ્યાસમાં કંઈ પણ તમે જોડાયેલા છો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ભણવાની સાથે કામ કરે છે તો એ લોકોએ પોતાના કામમાં પણ ધ્યાન આપવું અને અભ્યાસમાં પણ ધ્યાન આપવું નહીં તો તમારો અભ્યાસ બાકી રહી જાય અને તમે પાછા પડતા દેખાવ તો ચોકસાઈ જરૂર રાખજો અને ધીરે ધીરે જીવનમાં ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો સરળતાથી સફળતા મેળવી શકાય તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કુંભ રાશિ માટે બ્લ્યુ રોયલ બ્લ્યુ કલર ફાયદાકારક દેખાય છે અને બે નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય મિત્રો શનિની આરાધના કરવી જોઈએ શનિ ચાલીસાનો પાઠ શનિના જાનવરોને ખાવાનું નાખવું જોઈએ કાગડો કૂતરો ભેંસ માછલી જે લોકોને સંતાનની તકલીફ છે એ લોકોએ કાળા કૂતરાની સેવા અવશ્ય કરવી જોઈએ કોઈક મજૂર મહેનત કરનારા માણસને પગરખાનું દાન કરી શકાય બદામ મરી આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય કાળા અળા માથા પરથી ઓવારીને માછલીને ખવડાવી શકાય આ અઠવાડિયામાં આપના બૂટ ચંપલ ચોરાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો ભેરો મંદિરમાં દારૂનું દાન કરી શકાય અને મિત્રો એક નાની કાળજી રાખજો જુઠ્ઠું નહીં બોલતા જુઠ્ઠું બોલશો એટલી તકલીફ તમારી વધશે તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો બહુ સારું છે પણ કોના માટે સારું થશે જે લોકો એક સારી વિચારધારા રાખે છે પોતાના જીવનને આગળ લઈ જવા માટેના પ્રયત્ન કરે છે મહેનત કરે છે એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું જે લોકો આળસુ છે કોઈ કામ નથી કરવું એ લોકો માટે અઠવાડિયામાં કંઈ જ નથી મળતું દેખાતું નવું કામ નવા વિચારો નવા અને સારા કર્મો ચોક્કસ તમને બહુ સારી સફળતા અપાવશે અઠવાડિયામાં આ અઠવાડિયામાં છે ને ઘણી બધી અજાણ બાબતો આપણી સામે આવે આપણે એમાંથી કંઈક શીખવા મળે કે ભાઈ આજ સુધી આપણે આ તો વિચાર્યું જ નથી તો હવે આપણી સામે આવી છે આ બાબતો વિચારીએ ને એની પર અમલ કરીએ આ અઠવાડિયામાં છે ને આપણે આપણા પોતાના ગોલ તરફ મતલબ ધ્યેય તરફ આગળ વધીશું અને તે પણ કોઈપણ જાતના વિવાદ વગર તો એક બહુ સરસ સમય કહેવાય આપણા માટે કે ભાઈ આપણે બીજી રીતે કોઈ નડતર નથી આવતું હા આ અઠવાડિયામાં મીન રાશિવાળાએ એક બહુ મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવાની છે તે એ કે તમે જે કંઈ પણ કામ કરો છો જે કર્મ કરો છો જે વર્તન કરો છો એ બધી જ વસ્તુ તમારા સંતાનો જુએ છે એની કાળજી અવશ્ય રાખજો ખોટું કર્મ સંતાન જોશે તો એની પર એ અસર આવશે સારા કર્મ સારા કામ જોશે તો ચોક્કસ બાળકો પર સારી અસર આવશે આ અઠવાડિયામાં ભૂતકાળમાં કરેલા સારા કામ સારા કર્મનું વળતર મેળવવાનો પણ સમય છે તો એ પણ તમને આ અઠવાડિયામાં સારી રીતે વળતર રૂપે મળે આ અઠવાડિયામાં ઘણા બધા લોકોના જીવનમાં નવા પ્રેમ સંબંધો બંધાઈ શકે છે એમાં એ લોકો આગળ વધી શકે છે આ અઠવાડિયામાં પૈસાની બાબત પ્રાયોરિટી પર રહે છે અને રાખવી જ જોઈએ એના વગર દુનિયા ચાલતી નથી પણ મિત્રો બાકીની પ્રવૃત્તિઓ જીવનમાં જે કંઈ પણ કરો એ બધી ધ્યાનમાં રાખીને અને સાત્વિક કરજો જેથી કરીને તમારા બાળકો પર ખોટી અસર ના આવે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર આમ જોઈએ તો સારું છે બહેનો થોડુંક ધ્યાન આપશે તો ઘણું બધું સારું કામ કરી શકશે અને બહેનોએ આ અઠવાડિયામાં ઘરના નાના બાળકોને સંસ્કાર આપવા માટે ખૂબ કાળજી રાખવાની જેની પર ધ્યાન આપવાનું જેથી કરીને તકલીફ ના પડે બરાબર તો બહેનોએ આ બાબત ધ્યાનમાં રાખવાની છે નોકરી કરતી કામકાજ કરતી બહેનો માટે આ અઠવાડિયું સારું ઘણી સારી સફળતા અને સારા કામ તમે કરી શકશો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું સારું અભ્યાસમાં ધ્યાન આપી શકશો આગળ વધી શકશો જીવનમાં કંઈક સારું શીખવાનો સમય છે તો એ શીખી શકશો પણ મિત્રો પ્રયત્ન વધારજો મહેનત વધુ કરજો અને ધ્યાન કેન્દ્રિત કરજો જેથી કરીને આપણે શીખેલું ભૂલીને જઈએ અને શીખેલી વસ્તુ આપણે જીવનમાં ઉપયોગમાં લઈ શકીએ તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મીન રાશિ માટે પીળો કલર લાભ કરતા રહે ને નવ નંબરનો અંક વધુ સારા પરિણામ લાવે તો મિત્રો હવે સમય થયો છે મીન રાશિના ઉપાય જાણવાનો મીન રાશિવાળા માટે ગળામાં અથવા હાથ પર પીળો દોરો પહેરવો જોઈએ નારાયણની આરાધના કરવી જોઈએ જે લોકો સોનું પહેરે છે એ લોકોએ આ કરવાની જરૂરિયાત નથી રહેતી મિત્રો કફનનું દાન કરજો એક પીળો રૂમાલ સાથે રાખજો નારાયણની આરાધના કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરી શકાય ચણાની દાળ દાન કરી શકાય મીન રાશિવાળા માટે શનિના ઉપાય બી જરૂરી તો પગરખાનું દાન કરી શકાય શનિની આરાધના કરી શકાય મિત્રો સાડા સાતીનો પહેલો પાયો ચાલે છે તો શનિ મહારાજને ભૂલતા નહીં અને શનિ મંદિર જાઓને તો પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન અવશ્ય કરજો તે સિવાય કેસર હળદરનો ચાંદલો કરજો અને ઘરના વડીલોની સેવા કરજો તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ એના ઉપાયો તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે મિત્રો બીજી એક જાણકારી આપી દઉં કે અમે ફરી પાછા માસિક રાશિ ભવિષ્યના વિડીયો અપલોડ કર્યા છે આ મહિનાથી પાછા અમે શરૂ કર્યા છે તો એ પણ જોજો અને એને પણ જિંદગીમાં યોગ્ય જગ્યાએ એમાંથી જે કંઈ પણ લાભ લઈ શકાય એ લેજો ને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરવાનું ભૂલતા નહીં ના વિડીયો જરૂરથી શેર કરજો તો મિત્રો હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો